હેલો દર્શક મિત્રો, આજે હું એક બહુ સિરિયસ ટોપિક ઉપર વાત કરવાની છું તમારી સાથે. મિત્રો, જિંદગીના બધા દિવસો સરખા નથી હોતા. અમુક માણસની જિંદગીમાં એટલું દુઃખ આવે છે તો માણસ સુસાઇડ કરી લે છે અથવા આત્મહત્યા કરવાનું વિચારે છે. પરંતુ સુસાઇડ કરતાં પહેલાં એટલું વિચારજો, કોઈના વિશે વિચારો કે ન વિચારો, પણ તમારી માં જેને તમને જન્મ આપ્યો છે ને એના વિશે વિચારજો. કારણ કે તમે સુસાઇડ કરી લેશો ને તો કોઈને ફેર પડે કે ન પડે, કોઈ તમારી પાછળ રોવે કે ન રોવે, પણ તમારી માં દરરોજ રોશે. જિંદગીનો એક દિવસ એવો નહીં હોય કે એ નહીં રોવે કે એને તમારી યાદ નહીં આવે. દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે. સુસાઇડ એ કોઈ સોલ્યુશન નથી. અને મરવું તો બહુ સહેલું છે, મરતા ખાલી 10 જ મિનિટ થાય છે. પણ હિંમત રાખી અને જીવવું, પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને જીવવું, અને એમ છતાં દુનિયાને હસીને બતાવવું ને, એ બહુ અઘરું છે. મરતા ખાલી 10 જ મિનિટ થશે, અને જે મરી જાય ને એને કાયર કહેવાય. અને જે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરી અને જીવે અને હસીને બતાવે ને, એને જિંદગી જીવા કહેવાય. ભગવદ્ ગીતામાં લખ્યું છે, તમે જે કાંઈ ભોગવો છો, તમને જે કાંઈ મળે છે, તે તમારા પૂર્વજન્મના કર્મોના ફળ છે. એટલે આ જન્મમાં દુઃખ આવે તો એવું વિચારવાનું કે એ આપણા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે, કર્મ ક્યારેય મિથ્યા થતા નથી. તમે સારા કરો ચાહે તમે ખરાબ કરો, એ તમારે ભોગવવા જ પડે છે. બરાબર. એટલે આજે બધાને હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ મિત્રને, કોઈ બેનને, કોઈ ભાઈને એવો વિચાર આવે કે મારે સુસાઇડ કરવું છે, ત્યારે એકવાર પાગલખાને જઈને આંટો મારી આવજો, એકવાર અનાથ આશ્રમે જઈ આવજો, એકવાર વૃદ્ધાશ્રમે જઈ આવજો, અને એકવાર કોઈ પ્રાણીને કેદ પિંજરામાં જોઈ લેજો, અને એકવાર કોઈ સડક ઉપર ભિખારી બેઠો હોય ને, ભીખ માગતો હોય ને, એની સામું જોઈ લેજો. એ લોકોના જીવનમાં એટલી મુશ્કેલી છે તો પણ એ લોકો જીવે છે. અને જ્યારે આપણી પાસે ભગવાને બધું આપ્યું છે, બે હાથ આપ્યા છે, પગ આપ્યા છે, બધું આપ્યું છે, આવો મોંઘો માણસનો અવતાર આપ્યો છે, મનુષ્ય દેહ આપ્યો છે, તો ભગવાને જે જિંદગી આપી છે અમૂલ્ય, એની કિંમત કરજો. અને એની કિંમત ને એની કદર ન કરો ને તો તમારી માની કિંમત કરજો. કારણ કે માએ 9 મહિના તકલીફ વેઠી અને છેલ્લે તમને જન્મ આપ્યો છે. રાત દિવસ જાગી ને તમને મોટા કર્યા છે, તો બદલામાં એની પણ કંઈક અપેક્ષા હોય તમારી પાસેથી. પણ આ વસ્તુ જ્યારે આપણે ખુદ મા બાપ બનશીને ત્યારે આપણને સમજાશે. એટલે જે સુસાઇડ કરે છે ને અને જેને સુસાઇડ કરવાના વિચાર આવે છે, એને ફક્ત એટલું જ કહેવાનું કે કોઈનો વિચાર કરો કે ન કરો, પણ તમારી માનો વિચાર જરૂર કરજો. કારણ કે કોઈને ફેર પડે કે ન પડે, પણ તમારી માને તો જરૂર ફેર પડશે. એની જિંદગીનો એક દિવસ એવો નહીં હોય કે જેને એ દિવસે તમને એને યાદ નહીં કર્યા હોય. ઘણા વ્યક્તિઓ પ્રેમમાં મરી જાય છે, સુસાઇડ કરી લે છે. પ્રેમ કરવું ને એ નસીબની વાત છે, પણ પ્રેમ મળવો ને
ઈશ્વરના હાથમાં છે, એ નસીબની વાત છે. એટલે પ્રેમ કરો તો જે કાંઈ પણ રિઝલ્ટ આવે એને સ્વીકારવાની હિંમત રાખજો. પ્રેમમાં સફળતા મળે અને ન પણ મળે તો એના માટે થઈને આપણે મરી નહીં જવાનું. આપણે આપણા મા બાપની સામે જોવાનું, ખાસ કરીને મા જનેતા જેને આપણે જન્મ આપ્યો છે ને, એ તો તમને ક્યારેય નહીં ભૂલી શકે. નહીં ભૂલી શકે કે નહીં એ શાંતિથી જીવી શકે. એની જેટલી બી જિંદગી વધી છે ને, એ તમને યાદ કરી અને રોવામાં જશે. એટલે મહેરબાની કરી બે હાથ જોડું છું બધાને, કે જ્યારે બી તમને સુસાઇડ કરવાનો વિચાર આવે ને, ત્યારે કોઈ વિશે ન વિચારો તો કાંઈ નહીં, પણ તમારી મા જેને તમને જન્મ આપ્યો છે ને એના વિશે વિચારજો. એને રોતા મૂકી અને વહી ન જાતા કાયરનું કામ કરી જીવવાનું, હિંમત રાખી અને જીવવાનું, પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરી અને હસવાનું. આપણે હસવાનું અને આપણી માને પણ હસાવવાની, કારણ કે કોઈ તમને જોઈને જીવતું હોય કે ન જીવતું હોય, કોઈ તમને પ્રેમ કરતું હોય કે ન કરતું હોય, પણ તમારી માં તો તમને આજીવન પ્રેમ કરશે. એટલે જ કવિએ લખ્યું હે ને કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા, ઇથી મીઠો તે માળી તારો પ્રેમ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એટલે મિત્રો, સુસાઇડ કરવું એ બહુ સહેલું છે. સુસાઇડ કરતાં ફક્ત ને ફક્ત 10 જ મિનિટ થશે, તમને તો શાંતિ થઈ જશે, પણ તમારા મા બાપ આજીવન નહીં જીવી શકે, આજીવન નહીં હસી શકે, નહીં હસી શકે એ. એટલે તમને કોઈ રાઈટ નથી કે જેને તમને જન્મ આપ્યો છે, રાત દિવસ જાગી અને ઉછેર્યા છે, પેટે પાટા બાંધી અને ખવડાવ્યું પીવડાવ્યું, તમને ભણાવ્યા, તમારા શોખ પૂરા કર્યા, તમારા અરમાન પૂરા કર્યા, એને રોજ ઉઠીને રોવડાવવાનો. તો આપણે શા માટે મરી અને આપણા મા બાપને સજા આપીએ? આપણને જે હેરાન કરે છે એને મરવા માટે, એને ખુશ રહેવાનું, અને આપણે મરી અને આપણા મા બાપને દુઃખી કરવાના? ભગવદ્ ગીતામાં લખ્યું છે કે હણે એને હણવામાં પાપ નથી. જે તમને મરવા માટે મજબૂર કરે છે એનો વિનાશ કરો, બાકી તમારા ફેમિલીને, તમારા માવતરને રોતા ન મૂકો બીજા કોઈ માટે. બસ ખાલી આજે મારે એટલું જ કહેવાનું હતું કે મહેરબાની કરી અને સુસાઇડ કરી અને તમારી માને દુઃખ ન આપતા, કારણ કે કોઈને ફેર પડે નહીં પડે, તમારી મા નહીં જીવી શકે. અને આ વાત જ્યારે તમે મા બાપ બનશો ને ત્યારે સમજાશે. જ્યારે આપણે આપણા હાથેથી એક અવળું એવું છોકરું એને ઉછેરીને મોટા કરશું ને, ત્યારે સમજાશે કે કેટલી વિશે સો થાય. નવ નેજાના પાણી ચડી જાય ત્યારે છોકરાઓ મોટા થાય, ત્યારે તમને સમજાશે. એટલે જે બી મરવાના વિચાર કરે છે એ મહેરબાની કરી અને એ વિચાર મૂકી દેજો. અને ભગવાને તમને આવો રૂડો માનવ દેહ આપ્યો છે, તો જે લોકોને કાંઈ જ નથી, જે લોકો પાસે કાંઈ જ નથી, અબોલ જીવ છે, એને કત્તલખાને લઈ જાય છે, ખુલ્લેઆમ એની હત્યા કરી નાખે છે, પાગલ લોકો કેવી રીતે જીવે છે, તો થોડી ઘણી તમારા આ દેહથી જેટલી જેની સેવા થાય એટલી તમે એની સેવા કરી લેજો, અને થોડું પુણ્યનું ભાથું બાંધી લેજો, અને આ માનવ દેહનો અમૂલ્ય દેહનો ઉપયોગ કરી લેજો. બાકી મરવાનો વિચાર તો ક્યારેય લઈ આવતા નહીં કોઈ પણ વ્યક્તિ. આપણા આ દેહની આ કાયાનો ઉપયોગ આપણે શા માટે બીજાની મદદ કરવામાં ન કરીએ? આપણે નથી જીવવું તો આપણે એના માટે જીવવાનું છે,
કે જે વ્યક્તિ આપણને જોઈને જીવે છે, આપણને જોઈને ખુશ થાય છે, આપણને જોઈને હસે છે, એના માટે જીવવાનું છે. તો એના માટે જીવો. અને રહી વાત પ્રેમની, પ્રેમમાં તમને નિષ્ફળતા મળે કે સફળતા મળે એ વિચારીને જ પ્રેમ કરવાનો, કે નિષ્ફળતા મળે તો પણ એને પચાવી જાણશું એ વિચારીને જ પ્રેમ કરવાનો. અને કોઈ એક વ્યક્તિ પાછળ એકને એક જગ્યાએ સ્ટક થઈ જવું એ કોઈ લાઈફ નથી. ગો અહેડ, આગળ વધી જાઓ. અને લાઈફમાં બીજા કોઈ વ્યક્તિને સ્થાન તમે જ્યારે આપશો ત્યારે જ તમે એ વ્યક્તિને ભૂલી શકશો. એટલે એકને એક જગ્યાએ સ્ટક નહીં થઈ જવાનું કે નહીં સુસાઇડ કરવાની, બલકી જિંદગી જીવવાની. જે જિંદગી ભગવાને આપી છે એ જીવવી તો પડશે જ. અને ભાયડા એ કહેવાય કે જે દુઃખમાંથી ફોહરા નીકળે અને એમ છતાં હસે અને બીજાને હસાવે ને એ ભાયડા કહેવાય, એ મરદ કહેવાય. બાકી મરી જાય ને 10 જ મિનિટમાં એ તો કાયરનું કામ હે. એ ખુદ તો મરે પણ બીજાને જીવતે જીવતા મારી અને વહી જાય છે. એટલે જિંદગીમાં સુખ અને દુઃખ તો આવશે જ. 10 વર્ષ દુઃખ આવશે, 20 વર્ષ દુઃખ આવશે, પણ સમય એક સરખો રહેતો નથી, સમય બદલાશે જ. ગમે એવી અંધારી રાત હોય ને પણ સવારે સૂરજને ઉગવું જ પડે છે અને સવારે સૂરજ આવે જ છે. એટલે જિંદગીમાં, તમારી જિંદગીમાં ગમે એટલા દુઃખ હશે તો એમાંથી પણ તમે હસવાનો, સુખી થવાનો રસ્તો ગોતી શકો છો. દુઃખમાં પણ તમે મોજ ગોતી શકો છો, એ તમને ગોતતા આવડવી જોઈએ. મેં ખુદ એક ટાઈમ સુસાઇડ કરવાની ટ્રાય કરેલી, પણ મને એક વ્યક્તિએ બચાવી લીધી અને એક વ્યક્તિએ બહુ સારી શિખામણ, બહુ સારી શીખ મને આપી. એટલે આજે મારી કાંઈ લાઈફમાં જે કાંઈ બી દુઃખ છે, જે કાંઈ બી પ્રોબ્લેમ છે, એની સામે હું હિંમત રાખી અને લડી શકું છું. અને તો પણ આજે હું હસું છું અને હસાવું છું. એટલે મરવાનું નહીં. આ દુનિયા તો તમને જીવતે જીવતા મરવા માટે મજબૂર કરશે અને ઝેર પીવા માટે પણ મજબૂર કરશે, પણ મરવાનું નહીં. હિંમત રાખી અને જીવવાનું, હસવાનું અને હસાવાના, એનું નામ જિંદગી છે. મને ખુદને ઘણું કહે છે લોકો, યુટ્યુબમાં વિડીયો બનાવું છું, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું છું, ઘણું કહે છે લોકો, પણ હું બંધ નહીં કરું. મારો ફેમિલી ને પણ પ્રોબ્લેમ છે તો પણ હું બંધ નહીં કરું. કારણ કે આ મને ખબર છે હું કોઈ ખોટું કામ નથી કરતી, તો શા માટે બંધ કરવાનું? વિડીયો બનાવવા એ કાંઈ ખોટું કામ છે? ખોટું કામ કરવામાં શરમ આવવી જોઈએ, ખરાબ કામ કરવામાં શરમ આવવી જોઈએ, બાકી વિડીયો બનાવવા એ કોઈ ખોટી વાત નથી. તો કહેવાનો ખાલી મતલબ એટલો જ છે કે દુનિયા કે સમાજ કે સોસાયટી કે ફેમિલી, કોઈ પણ વ્યક્તિ તમને ગમે એટલા હેરાન કરે તો હિંમત રાખજો અને હિંમતથી કામ લેજો. કોઈનો વિચાર ન કરો તો કાંઈ નહીં, ફક્ત તમારી માં એનો વિચાર કરવાનો છે. અને તમે તમારી જાતને પ્રેમ કરશો ને તો દુનિયા તમને પ્રેમ કરશે. તમે ખુદ જ મરી જાશો, ખુદ જ હિંમત હારી જાશો તો કોઈ તમને મદદ નહીં કરી શકે, ઈશ્વર પણ તમને મદદ નહીં કરી શકે. તમે હિંમત રાખી અને જીવશો અને કંઈક કરશો તો કોઈ તમારી મદદે નહીં આવે ને, તો છેલ્લે ઈશ્વર તમારી મદદે આવશે, એટલું યાદ રાખજો. એટલે મહેરબાની કરી બે હાથ જોડું છું બધાને કે કોઈ દિવસ સુસાઇડ કરવાનો વિચાર સુદ્ધા ન કરતા, એવા કાયરના કામ ન કરતા. દુનિયામાં એકે ઘર એવું નથી કે જે વ્યક્તિ સંપૂર્ણ સુખી હોય. બધાના જીવનમાં કાંઈક ને કાંઈક દુઃખ હોય જ છે. અમુક વ્યક્તિ 10-10, 20-20 વર્ષ ત્યાં ખાટલામાં પડ્યા છે, કોમામાં છે, બેહોશ છે, એમ છતાં એ જીવે છે. માંદગી હોય લાંબી, એમ છતાં એ વ્યક્તિ જીવે છે.
ભિખારી ભીખ માગી અને ખાઈ અને જીવે છે, જીવે છે ને, મરી તો નથી જાતા ને, તો બસ કોઈ દિવસ મરવાનો વિચાર નહીં કરવાનો. આજે આ બધું કહેવાનું તમને મન એટલું એટલા માટે થયું કારણ કે મારી એક ફ્રેન્ડે સુસાઇડ કરી લીધું છે, તો એટલા માટે મને તમને બધા લોકોને કહેવાનું મન થયું. કારણ કે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં તમે જે બધા લોકો મને જોવો છો, લાઈક કરો છો, સપોર્ટ કરો છો, એ બધાને હું મારી ફેમિલી માનું છું. એટલા માટે હું તમને બધાને કહું છું કે જિંદગીમાં ગમે એટલી ખરાબ પરિસ્થિતિ આવે, હાથમાં ઝેરનું ડબલું હોય ને, એમ થઈ જાય કે પી લઉં, પણ એ ક્ષણે તમારે તમારી જાતને સંભાળી લેવાની છે. બસ એ ક્ષણને તમે જીવી ગયા ને, તો તમે જિંદગી જીવી ગયા. એટલે જ કહેવાય, હિંમતે મરદા તો મદદે ખુદા. એટલે મહેરબાની કરી કોઈ સુસાઇડ કરવાનું વિચારતા નહીં. તમારી માં જીવતે જીવતા મરી જશે. તમારી માને સજા ન આપતા કોઈ બીજા વ્યક્તિ માટે. એટલું જ બધું તમને કોઈ હેરાન કરતું હોય ને, તો એનો નાશ કરી નાખો જે તમને મરવા માટે મજબૂર કરે છે. કારણ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે, મરે હણે ને હણવામાં પાપ નથી, અને કાનૂનમાં પણ છે આપણા. બાકી તમે સુસાઇડ ન કરતા, કારણ કે સુસાઇડ કરવું એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી.